हरिओम स्टूडेंट्स, स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश 2 एवं चैप्टर 5 बिकॉज ने देयरफॉर एमा आपणे एक्सरसाइज 1 જોઈ ગયા હતા. આજે આપણે કન્ટિન્યુ કરીશું એક્સરસાઇઝ 2. તો પહેલું ફરીથી આ બંને શબ્દનું ટ્રાન્સલેશન કરી દઉં. બીકોઝ નો મતલબ થાય છે કારણ કે અને ધેરફોર એટલે તેથી. ઓકે, તો જુઓ એક્સરસાઇઝ 2 જુઓ, પેજ નંબર 21. એક મિનિટ પહેલા મને ઇન્સ્ટ્રક્શન વાંચવા દો. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર ધેરફોર. નીચે લખેલું છે કે બીકોઝ અથવા ધેરફોર નો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. ચલો ફર્સ્ટ છે, સમીર ઇઝ લેટ ડેશ હિઝ મધર ઇઝ વરીડ. જે બી બોલે એ લોકોએ ટ્રાન્સલેશન કરવું પડશે. ઓકે, ચલો સિક્વન્સમાં સ્ટાર્ટ કરીએ. ચલો બોલો. સમીર ઇઝ લેટ ધેરફોર હિઝ મધર ઇઝ વરીડ. સમીર આજે મોડો હતો તેથી તેની મમ્મી બોલી નહીં, વરીડ એટલે ચિંતા કરવી, બરાબર, તેથી તેના મમ્મીને ચિંતા થઈ. તો ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે ધેરફોર? બધી બ્લેન્ક્સ હું લખીશ નહીં. ઓકે, બોલી જઈશ ફરી. ચલો નંબર 2. ચલો, ધ ચિલ્ડ્રન, ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે ધેરફોર ધે કેન પ્લે. બાળકોને આજે રજા છે તેથી તેઓ રમી શકે છે. હા, બરાબર, બીજી બ્લેન્ક્સ માં આવશે ધેરફોર. ઓકે, આથી તેથી, બરાબર, વચ્ચે વચ્ચે ડિસ્કસ ના કરો. ચલો નેક્સ્ટ છે નંબર 3. હા બોલો. ચલો અહીંયા ત્રીજી બ્લેન્ક્સ માં શું આવશે? બીકોઝ મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બીકોઝ શી હેઝ અ હોલિડે ટુડે. ઓકે, ચલો નંબર 4, અંશ વાળું બોલો. અંશ ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ફેવર. ફીવર. અંશ આજે નથી ગેરહાજર છે કારણ કે તેને તાવ આવે છે તેથી તે ગેરહાજર. અંશ આજે ગેરહાજર છે કારણ કે તેને તાવ આવે છે. તો ચોથી બ્લેન્ક્સ માં શું આવશે? બીકોઝ. ફીવર એટલે તાવ. અને ઇલ હોય તો માંદગી. માંદગીમાં ગમે તે હોઈ શકે. શું? શરદીને સાઇનસ કહેવાય. માથું દુખે ને હેડેક કહેવાય. પેટમાં દુખે અને સ્ટમક પેઇન કહેવાય. એક મિનિટ, એ સિક્વન્સમાં છે, હાથ મૂકી દો. ચલો નંબર 5 આવડે છે નહીં? ચલો બોલો નંબર 5. ધ ચિલ્ડ્રન આર સાઉન્ડિંગ ડેસ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. છોકરાઓ અવાજ કરતા હતા કારણ કે બાળક ટીચર ક્લાસમાં ન હતા. હા, એટલે આન્સર શું આવશે? બીકોઝ. હા, બીકોઝ, બરાબર. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ, બાળકો બૂમો પાડી રહ્યા છે. બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ, કારણ કે ટીચર ક્લાસમાં હાજર નથી. ઓકે, ચલો નંબર 6 આ બાજુ. હા બોલો. અને હેઝ નોટ ડન હિઝ હોમવર્ક ધેર ફોર ધ ટીચર વિલ ફર્નિશ હિમ. અને જો તેનો લુકાએ ફોન કરી નથી તેથી તેના શિક્ષક તેને સજા આપશે. હા, ધેરફોર, બરાબર. ચલો, જે સ્ટુડન્ટ વિડીયો જોવે છે 2 મિનિટ. અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક ધેરફોર ધ ટીચર વિલ પનિશ હિમ. ઓકે, ધેરફોર એટલે તેથી. ચલો પછી નંબર 7. એક મિનિટ, એ સિક્વન્સમાં બાજુ ફાવે છે પાછળ નહીં? ચલો બોલો. દીપાલી હર્ષ મિસ્ડ ધ બસ ધેરફોર હી વિલ ગો તેથી તે ઓટો રિક્ષામાં જશે. ચલો નંબર 8, પાછળ જે ગર્લ્સ બેઠી છે એમાંથી કોઈને ફાવે છે? ઓકે, આ બાજુથી કોઈને ફાવે છે નહીં? ચલો અહીંથી ફરીથી સ્ટાર્ટ કરો નંબર 8. ફાધર ઇઝ એંગ્રી બીકોઝ આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. મારા પપ્પા ગુસ્સે થયા કારણ કે મેં કાલ તેમની જોડે વાત નથી કરી. બીકોઝ ના આવે ધેરફોર આવશે. ફાધર ઇઝ એંગ્રી, પપ્પા ગુસ્સે થયા, ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, બરાબર, તેથી હું તેમની જોડે કાલે વાત કરીશ. બરાબર, શું આવશે ધેરફોર? એટલે 2 મિનિટ સમજવા તો
આખો ઘડી હાથ ઊંચો જે નથી કરતા એ બિલકુલ હાથ ઊંચો નહીં કરતા અને જે કરે છે હું એક્સપ્લેન કરું એમાં બી હાથ ઊંચો કરે છે ચલો નંબર 9 દીપિકા વાળું આ બોલો દીપિકા વર્ક અને ધેરફોર સી મિત્ર વર્ક દીપિકા મોડી છે તેથી તેણીએ બસ ચૂકી ગઈ પાસ્ટ ટેન્સમાં છે બરાબર દીપિકા વોઝ લેટ દીપિકા મોડી હતી ધેરફોર શી મિસ્ડ ધ બસ તેથી તે બસ ચૂકી ગઈ હતી ઓકે ધેરફોર જો કારણ કે એમાં શું થાય દીપિકા મિસ્ડ ધ બસ બીકોઝ શી વોઝ લેટ બરાબર દીપિકા બસ ચૂકી ગઈ કારણ કે તે મોડી હતી અહીંયા શું આવશે ધેરફોર સમજો જો એવું હોય તો કન્ફ્યુઝ થઈ જાવ તો પહેલા મનમાં ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરી જોવાનું બરાબર ઓકે ચલો બોલો આજે ધેરફોર હોય છે ને એની પાછળ એના અંદર લખેલું હોય છે કે કેમ અને બીકોઝ ની અંદર આગળ લખેલું હોય છે હા અને તમને ટ્વિસ્ટ કરવાનું પૂછી શકે હા એક્ઝામમાં હા એ મેં તમને કીધું હતું ને એક વખત ક્લાસમાં ઓકે ચલો નંબર 10 ગ્રામ વાળું ચલો કોઈ છે કે જેને થાકી ગયેલું બરાબર આ બાજુ ખાલી સાંભળવા જાય છે વાતો કરવા પછી તમે હવા ઊંચો કરેલો ચલો ફરી સિક્વન્સ માં સ્ટાર્ટ કરીએ વાર ભાઈ લો ને ભાઈ હા રામ થાકી ગયો હતો તેથી તે અમારી જોડે રમવા આવ્યો ના ઓકે અંદર અંદર ડિસ્કસ બંધ કરો અરે નવો મોડું ના લાસ્ટ વોર્નિંગ ચૂપ રહે ચૂપ રે હું તો જેને બોલતા સાંભળીશ એને જ કહીશ ચલો નંબર 11 હા બોલો વી હેવ વોન ધ મેચ ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી તેઓ મેચ જીતી અમે મેચ જીતી ગયા તેથી અમે પાર્ટી રાખીશું હા ગુડ બરાબર શું આવશે ધેરફોર શું છે ભલે ભાઈ અત્યારે નહીં ડિસ્કસ કરવાનું ચલો નંબર 12 રીચા વાળો ચલો કોણ બોલશે હા બોલો રીચા હેઝ અ લેફ્ટ ધ સ્કૂલ બીકોઝ હી ફાધર હેઝ અ જોબ ઇન સુરત રીચા સ્કૂલ છોડી કારણ કે તેના પપ્પાની નોકરી સુરત કારણ કે અત્યારે તેના પપ્પાની જોબ એટલે નોકરી સુરતમાં લાગી બરાબર શું આવશે બીકોઝ આવશે ઓકે ચલો નંબર 13 બોલો આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ બીકોઝ આઈ હેવ અ નોટ ઓફ વર્ક હું અત્યારે ઘર જઈશ નહીં કારણ કે મારી પાસે ઘણું કામ છે હા બરાબર શું આવશે બીકોઝ ઓકે અહીંયા ઉપર આવો ઓ પાછળ ફરી ફરી વાતો કરે છે ઓ અહીંથી પોલીસ છે તો સિક્યોર ઉભો મારીશ જલ્દી કર ચલો નંબર 14 ઇટ ઇઝ સન્ડે ટુડે બોલો ઇટ ઇઝ સન્ડે ટુડે ધેરફોર આઈ કેન ગેટ અપ લેટ આજે રવિવાર છે તેથી હું મારી હા ધેરફોર બરાબર ચલો પેજ ટર્ન કરો નંબર 15 ચલો કોણ બોલશે આટલા બધા થોડા એક મિનિટ આટલું બધું ટ્રાન્સલેશન કરાયા પછી બી અમુક સ્ટુડન્ટના હાથ બિલકુલ કોઈ વખત ઊંચા નથી થતા ચલો બોલો સર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ બીકોઝ ઇટ ઇઝ રેનિંગ વેરી હેવીલી આજે થોડાક જ વિદ્યાર્થીઓ શાળાએ આવે છે કારણ કે આજે વધારે વરસાદ છે ભારે વરસાદ પડે છે બરાબર એટલે શું આવશે બીકોઝ બરાબર આપણી સ્કૂલમાં બી એવું હોય દરેક સ્કૂલમાં એવું હોય બરાબર જે દિવસે હેવી રેન હોય તો જે લોકો વેન ને એ બધામાં આવતા હોય એ લોકો આવી શકે પણ કોઈને પેરેન્ટ્સ મૂકવા આવતા હોય તો એ લોકો લગભગ સ્કીપ કરે ને આવે ઓકે ચલો નંબર 16 માયા માયા વાળું કોણ બોલશે ચલો
કોઈ ના ભાવે તો કહી દેજો હું બોલીશ મેમ હા વાંધો નહીં જોઈ લો શું माया मेक टी बिकॉज फादर वॉन्टेड टू ड्रिंक इट माया चा बनावी कारण के तेना पिता ड्रिंक चा पीवानी इच्छा बराबर एमने चा पीवानी इच्छा हती बराबर આપણે શું કહીએ કે આઈ વોન્ટ ડિસિપ્લિન મારે ડિસિપ્લિન જોઈએ છે તો શું આવે એમાં વોન્ટ આવે ઓકે ચલો દર્શન દર્શન વાળું બોલો દર્શન ઇઝ સ્ટડી ધેરફોર હી વિલ નોટ વોચ ટીવી દર્શન ને ભણવું હતું તેથી તેને ટીવી જોયું નહીં હા બરાબર ધેરફોર चलो द प्रिंसिपल वालों बोलो द प्रिंसिपल वॉज एंग्री बिकॉज द बॉयज ब्रोक द विंडो प्रिंसिपल गुस्से थे कारण के छोकराओए बारी तोड़ी नाखी बराबर सो आवशे बिकॉज ओके चलो 19 शांति थी जो हाँ बोलो फादर इज इन नवसारी देयरफॉर ही विल नॉट अटेंड द फंक्शन एट પિતા નવસારીમાં છે તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શકે એમ નથી ગુડ બરાબર શું આવશે બીકોઝ ફાધર ઇઝ ઇન નવસારી પિતાજી ક્યાં છે ધેરફોર પપ્પા નવસારીમાં છે બીકોઝ હી વિલ નોટ એટેન્ડ ધ ફંક્શન હિયર બરાબર અંદર અંદર ડિસ્કસ ના કરો તેથી તેઓ ફંક્શનમાં હાજરી આપશે નહીં ધેરફોર બોલી ચલો નંબર 20 મિસ્ટર દવે એક મિનિટ હા બોલ મિસ્ટર દવે વેન્ટ હોમ બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ મિસ્ટર દવે આજે ઘરે ગયા કારણ કે તેમની ઓફિસમાં કોઈ કામ નથી હા બરાબર શું આવશે બીકોઝ બરાબર શ્રીમાન દવે ઘરે ગયા બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ કારણ કે તેઓને ઓફિસમાં કામ ન હતું ઓકે હવે જુઓ નંબર 3 છે એ તમને લોકોને વર્કશીટમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે યુટેમાં પણ પૂછાઈ શકે છે અને જે તમને સેકન્ડ સેમની એક્ઝામ આવે એમાં પણ પૂછાઈ શકે છે ક્વિઝ કરીને લખવાનું છે ઓકે અહીંયા લગભગ 10 છે હું 4 કે 5 તમારા રેફરન્સ માટે લખીશ બરાબર બાકીના ખોટી જઈશ કહું છું બધું કહું છું કોઈને ના ભાવે તો પછી હું કહીશ પહેલા તમારી જાતે ટ્રાય કરો અમુક હોશિયાર સ્ટુડન્ટ હાજર છે એટલે મારી એક્સપેક્ટેશન એવી છે કે તમને જાતે આવડે બરાબર એ છતાં ના ખબર પડે આપણે દર વખતે હોય ચલો રાઇટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ બિફોર એન્ડ ધેરફોર બીકોઝ અને ધેરફોર બંનેનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે પહેલા જુઓ ચલો Do not drink impure water, it causes disease. Anybody know what is the meaning of this sentence? Bolo. આપણે ખરાબ પાણી પીવું ન જોઈએ કારણ કે તેનાથી બીમારી થાય છે તે રોગોનું કારણ છે ગુડ બરાબર આમ જુઓ બીકોઝ નો મતલબ થાય કારણ કે અને કોઝ નો મતલબ શું થાય કારણ બરાબર અહીંયા શું લખ્યું છે જુઓ ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર પ્યોર નો મતલબ શું થાય શુદ્ધ અને ઇમ્પ્યોર એટલે અશુદ્ધ બરાબર અશુદ્ધ પાણી પીશો નહીં બરાબર ઇટ કોઝિસ ડિસીઝ તે રોગોનું કારણ છે ખબર પડી ગઈ ઓકે ડિસીઝ નો મતલબ શું થાય કારણ આપણે આગળ જોઈએ કે બીકોઝ બીકોઝ નો મતલબ શું થાય કારણ કે બરાબર અને કોઝ નો મતલબ શું થાય કારણ બોલો ખ્યાલ આવ્યો દરેક જણને હવે ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે લખ્યું છે ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર બીકોઝ ઇટ કોઝિસ ડિસીઝ બરાબર કે ખરાબ પાણી પીશો નહીં કારણ કે તે રોગોનું કારણ બની શકે છે અને ઇમ્પ્યોર વોટર કોઝિસ ડિસીઝ બરાબર કે અશુદ્ધ પાણી એ રોગોનું કારણ છે ધેરફોર યુ શુડ નોટ ડ્રિંક ઇટ તેથી તમારે તેને પીવું જોઈએ નહીં બોલો ખ્યાલ આવી ગયો દરેક જણને સે યસ ઓર નો યસ ઓકે બરાબર કોઝ અને બીકોઝ નો વચ્ચે ડિફરન્સ ખબર પડી ગઈ ને ઓકે રોગોનું કારણ તો એના માટે આપણે શું લખીએ કોઝ લખીએ ઓકે એક મિનિટ ચલો યતીન માડું ચલો કોણ બોલશે હા બોલો પછી નેક્સ્ટ તારું કામ યતીન શુડ હરી અપ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ યતીને ઉતાવળ કરવી જોઈએ ટ્રેન ઉડી
रही थी। चलो मैं पहले बिकॉज थी बोलो। यतीन शुड हरी अप बिकॉज द ट्रेन इज अबाउट टू लीव। गुड। द ट्रेन इज अबाउट टू लीव देयरफॉर यतीन शुड हरी अप। वेरी गुड सरस। ओके जो स्टूडेंट पहले रेफरेंस તમારા માટે લખું છું જે વિડિયો જોવે છે એના માટે બરાબર બે ત્રણ લખીશ બાકીના દર વખતે જે નહીં લખું એ હું બે વખત બોલી જઈશ ઓકે ઓલવેઝ ફર્સ્ટ લેટર કેપિટલ આવશે બરાબર झड़प करनी जो अथवा तो उतावल करनी जो बिकॉज द ट्रेन इज अबाउट टू लीव ओके आ सेंटेन्स आप भी लखीए लखी दो पहला पची लखी दो
करो नंबर फोर को लो वी मस्ट रीच बाय 10 o'clock द प्रोग्राम बिगिंस एट 10:30 आपरे 10:30 आपरे અમે આપણે 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 10 વાગે પહોંચી જવું જોઈએ કારણ કે પ્રોગ્રામ 10:30 શરૂ થવાનો છે હા હવે ચલો બીકોઝ થી લખો બોલો વી મસ્ટ રીચ બાય 10 ઓક્લોક બીકોઝ ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30 હા બરાબર છે અને ધરફોર થી લખો ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30 વી મસ્ટ રીચ ધરફોર ધરફોર હા स्टूडेंट हजू जो बीजी एक्टिविटी है तो ये आपणे नेक्स्ट विडियो में जोईशुं ओके।